નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી મોરબીથી. કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાલક, બટાકા અને આખા લસણની કળીઓનું શાક બનાવવા જઈ રહ્યા છે, જેમાં આપણે પાલક લઈ લીધી છે બે પૂરિયા ને 250 જેટલા આપણે બટેકા લઈ લીધા છે, અને 1/2 વાટકી જેટલી આપણે 1.5 ગાંઠિયો અંદાજે લસણ લીધું છે. આખા લસણની કળીઓ ફોલીને લઈ લીધી છે, અને થોડુંક લસણ અને 2 મરચાં ખાંડી લીધા છે, અને થોડુંક અમથું આદું લઈ લીધું છે, અને 3 નંગ આપણે ટામેટાં સુતારી લીધા છે, અને બાકી આપણે મસાલા નાખી અને આપણે શાક બનાવવાના છીએ, જેમાં આપણે જરૂરિયાત મુજબ મીઠાનો ઉપયોગ કરશું અને કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરશું. તો ચાલો મિત્રો, આપણે શાક વઘારી લઈ. પહેલાં આપણે ગેસ ચગાવી લેશું, એની ઉપર આપણે પેન મૂકી દઈશું. એમાં આપણે 2 પાવરા તેલ નાખી દઈશું. આ તેલ આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે લસણ નાખી દઈશું. લસણને આછું ગુલાબી થોડું ખાવા દઈશું. આપણે એની અંદર આપણું લસણ આછું ગુલાબી થઈ ગયું છે, હવે આપણે એની અંદર આદું લસણનો પેસ્ટ નાખી દઈશું. હવે આ મરચાંનો લસણનો પેસ્ટ નાખી દઈશું. આ પ્રગેસ આપણે ધીમો કરી નાખશું. આપણે એમાં ટમેટો નાખી દઈશું. ને ગેસ થોડો ગેસ ફાસ કરી દઈશું. આપણે એની અંદર 1/2 ચમચી તીખું મરચું નાખી દઈશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખી દઈશું. 1/2 ચમચી હળદર નાખી દઈશું. ગરમ મસાલો હા 1/2 ચમચી હિંગ. એની અંદર આપણે 1 ચમચી કાશ્મીરી મરચો નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને થોડુંક અમથું પાણી નાખી દઈશું, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. એની અંદર આપણે આપણું તેલ છોટું પડી ગયું છે, અને થોડા થોડા ટામેટા પણ શેકાઈ ગયા છે, તો આપણે એમાં પાલક મિક્સ કરી દઈશું. અને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે મસાલા ને બધું.
એકદમ મિક્સ થઈ જાય પાલક જોડે. એની અંદર આપણે હવે બટાકા નાખી દઈશું આપણા. આને મિક્સ કરી દઈશું. આપણને પાલક એકલી ના ભાવતી હોય તો આપણે આ રીતે શાક બનાવીને પણ ખાઈ શકીએ છીએ, અને શિયાળો હોય તો એમાં આખું લસણ પણ આપણે નાખી અને લસણનો અને પાલકનો ટેસ્ટ આપણે લઈ શકીએ છીએ. બટેકા નાખી જેથી કરીને છો અત્યારના છોકરાઓને બટેકા વગર ચાલતું નથી હોતું, તો આપણે બટેકા નાખી દઈએ એમાં થોડા, તો આપણા છોકરાઓ પણ ખાઈ શકે અને આપણે પણ ખાઈ શકીએ. અને અત્યારે પાલક તો સિઝનમાં ખાવી જ જોઈએ. પાલક ખાવાથી આપણા શરીરમાં લોહી લોહી બને છે અને શરીર માટે બહુ સારી છે પાલક. જો કોઈને ન ભાવતી હોય તો આ રીતે બનાવીને પણ ખાઈ શકે. અને આ બાને બટેકાની જોડે છોકરાઓ પણ પાલક ખાય. હવે આપણે એમાં આદુ પડ્યું છે એ નાખી દેશું. આપણે આદુ પહેલાં ના નાખ્યું કેમ કે તેલના હિસાબે આદુ આપણે તળીએ ચોંટી જાય, એટલે આપણે ઉપરથી આદુ નાખ્યું છે. અને હિંગ પણ આપણે વઘારમાં નથી નાખી કેમ કે આપણને હિંગની સ્મેલ અંદર જોતી હતી, તો આપણી હિંગ બળી ના જાય અને આપણી હિંગ બળી ના જાય એટલા માટે આપણે ઉપરથી નાખી છે, જેથી કરીને ખાવામાં હિંગની સ્મેલ આવે આપણને. તો મિત્રો હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેશું. આપણે પોણો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે આમાં, અને હવે આને થોડીક વાર ચડવા દેશું જેથી કરીને આપણે પાલક જે નાખી છે એ ચડી જાય અને આપણા શાકની અંદર મસાલા એકદમ રસથી બેસી જાય. આપણે રસો બાળી જ નાખવાના છીએ આમાં, એટલે આપણું પછી શાક સરસ રીતે ઘટ અને ગ્રેવી ટાઈપ ખાવાની પણ મજા આવે એવું બને. ઢાંકી અને 2 થી 3 મિનિટ કૂક થવા દેશું જેથી કરીને શાકનું પાણી છે ને એ બળી જાય અને આપણું શાક કોરું થઈ જાય. જો તમે રસાવાળું ખાતા હોય તો રસાવાળું પણ બનાવી શકો છો. આજ મારે રસાવાળું નથી બનાવવું એટલે હું આજ રસો બાળી દઈશ અને કોરું મોરું શાક બનાવવાની છું. તો આ રસો આપણે 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું એટલે બળી જશે અને આપણું શાક સરસ ગ્રેવી ટાઈપ અને ઘટ એવું ખાવામાં મસાલેદાર બની જશે. મિત્રો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આપણું જે શાક વઘાર કર્યો છે અને કૂક થવા રાખ્યું હતું એ શાક આપણે ચેક કરી જોશું. મસ્ત બની ગયું છે. શાક સરસ બની ગયું છે. ચલો હવે આપણે આટલો રસ્તો રાખશું જે સોસાઈ જવાનો છે. અને ગેસ આપણો બંધ કરી દઈશું અને શાક આપણું કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે. ચલો મિત્રો આપણે પાલક આખા લસણની કઢી અને બટાકાનું શાક બનાવ્યું છે કમલેશ આજે, તો કમલેશ ટેસ્ટ કરીને બતાવશે કે શાક કેવું બન્યું છે. ને બાજરીના રોટલા બનાવ્યા છે. પાલકમાં તે બટાકા કેમ નાખ? અરે નવું બનાવ્યું શાક ચેક કરો. બટાકા છોકરો માટે નાખ્યા કેમ કે પાલક અને આખી લસણની કઢીનું જ બનાવવું હતું, પણ પછી છોકરાઓ શું ખાય, છોકરાઓને બટાકા જ જોઈ.
કેવું બહેન સારું બહેન હોય તો જ કહેજો લગભગ પહેલા સાકડી લીધું લાગે છે તેલથી એટલે આખા શાકમાં લસણનો ફ્લેવર જોરદાર આવી ગયો હે કારણ કે તેલ ની અંદર આખું લસણ પછી એવું કહેવાય ને કે લસણ વાળું તેલ થઈ જાય એટલે તમને આખે આખું લસણનો ફ્લેવર સારો આવશે એમ જો એમ જ નાખો તો પછી તમને એ તો ખાલી મોઢામાં આવે તો જ આવે હા મોઢામાં આવે ને તો જ આવે નકર ના આવે તમે લઈ આવ્યા ને એ મરચા રાયના કુરિયા વાળા વઢવાણ ના છે ને ક્યાં ના છે હે પાલક છે ને ગમે છોકરાઓ ખાતા નથી એકલી પાલક આપણે બનાવી ને તો પછી છોકરાઓને ખવડાવવા માટે આ ખતરો કરવામાં આવ્યો છે તો ઘણા બધા પાલક છોકરાઓ ખાતા હોય ને એના માટે એની ગ્રેવી કરી નાખો કોઈ જ વસ્તુ નહી ખાલી સૂકું આખી લસણ ની કડી ખાંડેલું લસણ ખાંડેલા મરચા અને થોડુંક અમથું ફ્લેવર માટે આદુ પછી તમારે ઉપર થી ક્રન્ચી અલગ ટેસ્ટ આવશે આ બહુ સરસ છે લસણ નું પ્રમાણ વધારે છે પણ ખાવાની અંદર મજા આવે તો ચાલો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી નાખજો અને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરજો અને બાજુ બે બાજુ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો મળે છે ને મન ના ઇંડા ચિતરવાના પણ કાલ મળીએ આપણે ચલો બાય